અને હવે જોઈશું ગુજરાતના ટોપ 9 ન્યૂઝ। નવસારીમાં જર્જરિત મકાનનો એક ભાગ ધરાશાયી થયો। ઘટના હિદાયતનગરમાં બની કે જ્યાં ચાર જર્જરિત મકાનના પાછળનો ભાગ ધરાશાયી થયો। સદનસીબે કોઈ જાનહાની નથી, જો કે ઘટનાને લઈને લોકોમાં ભય ફેલાયો। મકાનમાં રહેલા સામાનને પણ નુકસાન થયું છે। તો વિચપોલ નગરપાલિકાની ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી। જામનગરના ખીમરાળા ગામને જોડતો મુખ્ય રસ્તો બંધ થઈ ગયો હોવાથી ગ્રામજનોને ખૂબ હાલાકી વેઠવી પડી રહી છે। ગામને જોડતા મુખ્ય રસ્તા પર પુલની કામગીરી તો ચાલુ છે, પરંતુ તે ખૂબ જ મંથર ગતિએ ચાલી રહી છે। પુલ પાસે અન્ય કોઈ ડાયવર્ઝન પણ નથી અપાયું, જેના કારણે મુશ્કેલી પડી રહી છે। તંત્રને અનેકવાર રજૂઆત કરી પણ નિરાકરણ નથી આવ્યું। વલસાડના કપરાડામાં ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ તૂટ્યા। કપરાડાના વડોલીથી પીપલસેડ જતો રસ્તો વરસાદી પાણીમાં ધોવાયો। ધસમસતા પાણીના પ્રવાહમાં રસ્તો ધોવાતા અવરજવર બંધ થઈ। રસ્તો બંધ થતાં સ્થાનિકો 15 કિલોમીટર વધુ ફરીને જવા મજબૂર બન્યા। ગામમાં ભ્રષ્ટાચારના કારણે રસ્તો તૂટ્યો હોવાનો સ્થાનિકોનો આરોપ છે। સતત વરસી રહેલા વરસાદના કારણે બનાસકાંઠાની બનાસ નદી પણ બે કાંઠે વહી રહી છે। બનાસ નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું। સતત નદીમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો છે, જેથી વહીવટીતંત્ર એલર્ટ મોડમાં આવ્યું અને નદી આસપાસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ઉપરવાસમાં વરસી રહેલા વરસાદના કારણે તાપીમાં ઉકાઈ ડેમની જળસપાટી વધી। ઉકાઈ ડેમની જળસપાટી રૂલ લેવલ નજીક પહોંચી છે। હાલ ડેમમાં 64,000 ક્યુસેક પાણીની આવક છે। ઉકાઈ ડેમની જળસપાટી 332.65 ફૂટે પહોંચી, જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે। હાઇડ્રો યુનિટ ચાલુ કરી તાપી નદીમાં 6,378 ક્યુસેક પાણી છોડાયું છે। દારૂની હેરાફેરી કરતા 3 નાઇજીરિયન વિદ્યાર્થીઓની વલસાડમાં ધરપકડ કરાઈ। પારુલ યુનિવર્સિટીમાં ભણતા આ 3 લોકો દમણથી વડોદરામાં દારૂ લઈ જઈ રહ્યા હતા, ત્યારે વલસાડની ધરમપુર ચોકડી પાસે સિટી પોલીસે 3ની ધરપકડ કરી, જેમાં 2 યુવકો અને 1 યુવતી સામેલ છે। પોલીસે 27,000ના દારૂ અને કાર્ડ સહિત 2.62 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। નવસારીમાં એક યુવતીનો મોપેડ પર જોખમી રીતે સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થયો। આ યુવતી ચાલુ મોપેડ પર સવાર થઈ જોખમી રીતે ડાન્સ કરતી જોવા મળી। મોપેડ ચલાવીને સ્ટન્ટ કરતી યુવતીએ પોતાનો અને રસ્તા પર જતા અન્ય વાહન ચાલકોનો જીવ પણ જોખમમાં મૂક્યો। ઇટાળવા છાપરા રોડ પર યુવતી હાથ છૂટતા મૂકીને મોપેડ ચલાવતી જોવા મળી રહી છે, જોકે વાયરલ વિડીયો અંગે TV9 કોઈ પુષ્ટિ નથી કરી રહ્યું। ભાજપ લીગલ સેલના કન્વીનરોએ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું સામાન્ય બોર્ડ મળે તે પહેલા રજૂઆત કરી હતી। વડીલોના મૃત્યુ સહાયમાં 3.50 લાખની જગ્યાએ 4 લાખ અને માંદગી સહાયમાં 30,000ની જગ્યાએ 40,000 કરવા ભાજપ લીગલ સેલની માંગ છે। બાર કાઉન્સિલના નિર્ણયથી અનેક જરૂરિયાતમંદ વકીલોને ફાયદો થશે।